आ वर्षे केसर केरीना रसियाओने केसर केरीनो स्वाद मोंघो पड़े शके छे। राजकोट जिल्लाना उपलेटा तालुकामां केसर केरीनो पाक लेता खेडूतोने आ वर्षे प्रतिकूळ वातावरण फेर बदलाने कारणे उत्पादन घटे तेवी चिंता छे। उपलेटा तालुकाना मोजीरा गाममां केसर केरीनुं मोटुं वावेतर थयुं छे। समस्या आंबामां मानी लो के आजे एक महीनाथी सतत कायमी केरी खरे छे अने एनुं कारण एक ज छे के गरमी અને સતત ઝાકળ, એક મહિના સતત એમને ઝાકળ આવી અને વાદળછાયું વાતાવરણ રહે એટલે આંબાની અંદર જે રોગ આવ્યો એ રોગને હિસાબે નુકસાની વધારે થયેલી છે આ વર્ષે। હવે ફાલ તો માની લ્યો કે આ ખરી ગયો છે, હવે 5-10% જે આમાં નીકળે એ લેવાનું રહેશે, બાકી તો હવે અત્યારે તો કાંઈ કહી શકાય નહીં। આમાં મધ્યમ વર્ગને માટે તો કેરી છે ને દુર્લભ થઈ જશે એવું મને લાગે છે, કારણ કે ક્યાંય કેરી બજારમાં દેખાતી જ નથી। નહીં તો અત્યારે છે ને પાકી કેરી અત્યારે બજારમાં આ ટાઈમમાં આવી ગઈ હોય પણ બજારમાં ક્યાંય જોવા મળતી નથી એટલે દુર્લભ થઈ જશે। સામાન્ય પ્રજાને તો કેરી બહુ દુર્લભ થવાની છે। ખેડૂતોએ મોટા બગીચાઓમાં કેસર કેરી પકવી છે, પરંતુ આ વર્ષે શરૂઆતથી જ પ્રતિકૂળ વાતાવરણને કારણે કેસર કેરીનો પાક બગડ્યો છે। આંબા ઉપર જે કેરીના મોર અને ફ્લાવરિંગ બેસે તેને જ મોટું નુકસાન થયું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ તો કેરીના પાકમાં 90% મોર કે ફ્લાવરિંગ ખરી ગયા છે। વાતાવરણની પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે, તેને કારણે કેસર કેરીના પાકની હાલત છેલ્લા 2-3 વર્ષથી ખરાબ છે અને પાકને સતત નુકસાન થઈ રહ્યું છે। તેને જાણવા માટે વૈજ્ઞાનિક ઉપાય કરવા જરૂરી બન્યા છે। કેસર કેરીના પાકમાં ઘટાડાને હિસાબે આ વર્ષે કેસર કેરીના ભાવ પણ ઊંચા રહે તેવી શક્યતા છે। છેલ્લા થોડા વર્ષોથી કેસર કેરીનો સ્વાદ મોંઘો થઈ રહ્યો છે, સાથે કેરી પકવતા ખેડૂતોને પણ મોટા નુકસાનની ભીતિ છે। ઉપલેટા તાલુકાના મોજીરા ગામના ખેડૂતો પાસે 215 વીઘામાં આંબાની કલમનું 22 વર્ષથી વાવેતર કરવામાં આવ્યું છે। ખેડૂતોના કહેવા પ્રમાણે એક મહિના પહેલા 1 કરોડથી પણ વધુમાં બગીચો વેચવા માટે માંગવામાં આવ્યો હતો, પરંતુ વાતાવરણમાં ફેરફારને કારણે રોગ આવી જતા આ બાગના 20-25 લાખ આવે તો સારું, તેમજ છેલ્લા 3 વર્ષોથી કેરીના ઉત્પાદન સમયે જ કોઈને કોઈ મુશ્કેલી આવી પડતી હોવાને કારણે ખેડૂતો નિરાશ થયા છે। જો આવીને આવી પરિસ્થિતિ રહી તો બાગાયતી ખેતી કરતા ખેડૂતોને હવે બીજું કંઈક વિચારવું પડશે। આ બગીચો મારે 215 વીઘાનો બગીચો છે કેસર કેરીનો, અને છેલ્લા 5 વર્ષથી એટલા બધા રોગ આવે છે કે કોઈ બગીચામાં દર વખતે 5-10% જ ઉત્પાદન, આ વખતે તો એટલો બધો રોગ આવ્યો છે કે 5 વર્ષથી છેલ્લામાં છેલ્લો આ વખતે રોગ વધારે આવ્યો સાંભળો, એટલે એને કોઈ સીમા નહીં એટલું બે। હવે મેં 1.5 મહિના પહેલાં ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે હું 15-20% ઉત્પાદન કહેતો હતો, અટાણે 2-5% માલ છે એ હો બગીચામાંથી 2 જણાની કેરી છે સાંભળો। રામભાઈ કેટલો ખર્ચો તમે આમાં કર્યો છે ને કેટલો નફો તમને આમાં મળશે? એ ખર્ચાનો તો 1 ટકો વળતર ના મળે, અમે જે ખર્ચો કરતા હોય ને એનો 1 ટકો વળતર ના મળે। આ તો શોખ છે ને જે જૂના બગીચા છે ને અટાણે નવા આંબાવાનું તમે આમાં પૈસા સરકાર ગમે એટલા દે ને કોઈ બગીચો વાવવા તૈયાર નથી, અમે પોતે હવે કંટાળી ગયા કે આવા બગીચો કાઢ નાખો છે। કેટલા વર્ષો જૂના? અમારે 22 વર્ષ થયા આ વૃક્ષનો આયુષ્ય શું કેટલું? આના 150 વર્ષના આંબા છે, વંથલીમાં 150 વર્ષના આંબા બગીચા છે, એમાં કોઈ ઉતારામાં ફેર પડે છે? હા, પછી 50 વર્ષનો બગીચો થાય એટલે માલ ઝીણો થાય, પછી એની માલ ઘટી જાય, એની તાકાત ઘટી જાય, કેરી આવ્યા રાખે પણ એની ફળ નાનું થઈ જાય, પણ આ વખતે તો એટલા રોગ છે ને કે જે આમ કેરી જ નથી તોય ફળ મોટું નથી થતું, તોય ફળ નાનું જ રહે છે, એટલે કોઈ આની કોઈ વાત કરવાની કોઈ અમે હું વાત કરી કંઈ વાત કરવા જેવું જ નથી, બગીચામાં કોઈ એટલી નુકસાની જ છે, એમ ભયંકર નુકસાની આવે છેલ્લા હવે 5 વર્ષથી એટલા બધા કંટાળ્યા થઈ કે હવે જો આવતા વર્ષે આવો આવે ને તો બગીચો કાઢ નાખો, 100% કાઢી નાખો, 215 વીઘામાં તમને કહું 1 કરોડની પેદા, મારે આ બગીચો 1 કરોડમાં રાખતા હતા 2 મહિના પહેલાં, આ જે માણાટણ રાખ્યો ને એ 1 કરોડમાં માગતો હતો, તેથી મેં 1.5 કરોડ કીધો, હવે એનો આ બગીચો 25 લાખ રૂપિયા નહીં આવવાના, અટાણે 20-25 લાખ રૂપિયા હું અટાણે કહું છું, હજી આ 1.5 મહિને કેરી ઉતરશે, આ કદાચ 10 લાખે જઈને ઊભો રહી જાય, કાયમ 15 મણ કેરી ખરેશ, કાયમ ડેલી 15 મણ ખરેશ, અને એના કેટલા ભાવ આવે ખબર ખેડૂને? 30 રૂપિયાને 20 રૂપિયાને કિલો જાય છે, ભાઈ રૂપલેટ વેચવા જાય 30 રૂપિયા એટલા એટલા પૈસા આવે। કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે, આ વર્ષે પલટાયેલા વાતાવરણના કારણે કેરી પકવતા ખેડૂતોએ મુશ્કેલીમાં મુકાયા છે।
કમોસમી વરસાદી છાંટા અને ઠંડા ધારદાર ફૂંકાતા પવનના તેમજ ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીના ઉત્પાદન પર માઠી અસર થઈ છે। આંબા પર ઝૂલતી કેસર કેરી ખરી પડી છે, તેમજ વિવિધ પ્રકારના રોગો પણ આવ્યા છે, જેથી આ વર્ષે કેરી આમ જનતાના દાંત ખાટા કરે તો નવાઈ નહીં।